चाह काड़ो केर। अरे कौन छे नरादम के जड़ा मासूम बाड़ा पर अत्याचार गुजारी मौत ने घाट उतारी दीदी। अरे जवान कई बोल। ना साहेब मने कई खबर नहीं। अरे तमे तो आ गाम ना मुखी छो, तमे तो कई बोलो। शांत थाओ माजी, हुए हरामखोर ने नहीं छोड़ो। तमे मने नु नाम आपो, हुए ने सखत सजा करावीश। हाँ माजी, हुए तमने न्याय पावीश। न्याय? तमे पावशा? मने? ना इंस्पेक्टर साहेब, ना। अरे तमे शु मने न्याय अपावाना हता? तमे तो मने न्याय ना नामे अपावशो मात्र तारीखो। शहरनी कोर्ट कचेरी ना धक्का जहां तुम्हारा काला कोट वाला साहेबो मारी दीकरीनी मारी मरी गयेली दीकरीनी आबरू ना चीथरा उड़ाड़शे अने अंते अंते तुम्हारा साहेबो कहेशे के पुरावाना अभावे आरोपी ने निर्दोष छोड़ी मुकवामां आवे छे। आज छेले तुम्हारो न्याय नथी जोईतो। मारे तमारो न्याय साहेब नथी जोईतो। मारो न्याय तो करशे परशुराम, मात्र परशुराम। परशुराम 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 ओ परशुराम। माफ करो, मारी भूल थी गई, मने जवा दो। जवा दो? मने जवा दो। आज तारो न्याय हूं नहीं पर गाम नी जनता करशे। गाम लोको करो आ पापी नो न्याय। परशुराम आज सुधी तमने दरेक अनिष्ट थी बचावतो रह्यो छे, पण आज तमे तमारो न्याय खुद करो। હું નથી ઈચ્છતો કે એવા કાયર ડરપોક લોકોનો સહારો બનો જે ખુદ પોતાની બહેન દીકરીની આબરૂની રક્ષા નથી કરી શકતા। આજે આ ચંદુભાઈ એ ગરીબ બ્રાહ્મણની દીકરીની લાજ લૂટી છે, પણ એમાં આપણે શું? એ બહેન ક્યાં આપણી કઈ સગી થાય છે? એમ જ વિચારો છો ને?
એમ જ વિચારો છો ને બધા? આજે આ બેન ની દીકરી નો વારો છે, કાલે બીજો કોઈ રાક્ષસ તારી તારી કે પછી તારી બેન દીકરી ની લાજ લૂટે ત્યારે પણ બાકી નો ગામ આજ ની જેમ જ તમાશો જોશે. જોયા કરો તમાશો, જોયા કરો. બસ 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 બહુ થઈ ગયું. પરશુરામ નથી ઈચ્છતો કે એવા લોકો નો ભગવાન બની ગામમાં પોતાની પૂજા કરાવે. જે હિજડાઓ હોય, છક્કાઓ હોય, અરે ના મળતો ની જમાતમાં બેસવાને લાયક હોય. ડૂબી મારો, અરે ડૂબી મારો બધા ઢાંકણીમાં પાણી લઈને. પરશુરામ તમે ઉદાસ કેમ છો? અરે તમે તો રાજા છો રાજા. હા, પાનેલી ફરતા 100 ગામના લોકો તમને ભગવાનની જેમ પૂજે છે, હવે શું ખૂટે છે જિંદગીમાં? ઘણું ખૂટે છે શક્તિસિંહ, ઘણું ખૂટે છે. આજ મારા જીવતરનો ખાલીપણ નથી છેરવાતો. મને યાદ આવે છે એ બધાને. આજ મને યાદ આવે છે મારા વાલ સોયા બાપુને. ફરમાન કરવામાં આવે છે. શંકરને રોકો, શંકર જો અદાલતમાં આવી ગયો ને તો તમને ભગવાન પણ નહીં બચાવી શકે. જુબાની આપવાનો છે એમ? હા કેમ? કેમ ના દીકરા, જો ભગતસિંહ સામે જુબાની આપવાની કોશિશ કરી છે ને તો જીવતો નહીં રહે. નહીં લગવા જવા દે. બાપુ
મખત સંઘના માણસોએ તને ધમકી આપી એમને? જી સાહેબ. આ હતા એ ચારે? હા સાહેબ. ચિંતા ન કર શંકર, મને બધી જ માહિતી મળી ગઈ છે. અરે આ ચારે ને તો મેં રસ્તામાં જ ઝડપી લીધા હતા. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર શાનો શંકર, એ તો મારી ફરજ હતી. અને હા, કાલે અદાલતમાં પણ હું જ તને સાથે લઈ જઈશ. લે બેટા, સાંજે જલ્દી ઘરે આવી જઈશ. આવજો બેટા. આવજો. આવડી નાની ઉંમરમાં તે તારા બાપુનું ખૂન કરનારનું ખૂન કરી અને કાયદો હાથમાં કેમ લીધો? તે પોલીસ કે કાનૂનની મદદ કેમ ન માંગી? પોલીસ કાનૂન જેની મદદ કરવા છતાં પોલીસે મારા બાપનું ખૂન કર્યું. મારા બાપને મારનાર પાસેથી હું મદદ માંગું? ઓર્ડર ઓર્ડર. બાળ આરોપી પરશુરામની જુબાની પરથી એ સાબિત થાય છે કે પરશુરામના પિતા શંકરની હત્યા ઇન્સ્પેક્ટર વાઘેલાએ પંડિત જગન્નાથ ખૂન કેસના આરોપી ભગત સંઘના કહેવાથી કરી હતી. આથી આ અદાલત ભગત સંઘને જન્મટીપની સજા ફરમાવે છે. બાળ આરોપી પરશુરામ પોતે ખૂન કર્યાનો એકરાર કરે છે. આથી આ અદાલત બાળ આરોપી પરશુરામને રિમાન્ડોમાં મોકલી આપવાનો હુકમ કરે છે. પરશુરામ છે ને તું? અરે હે ઉસ્તાદ, તમને ક્યાંથી ખબર? અબ્દુલ ને બધી ખબર હોય છે. પોલીસ ઇન્સ્પેક્ટર નું ખૂન કર્યું છે. અરે ખરો મર છે તું. હિલાવ હાથ. અરે મિલાવ. અરે અબ્દુલ ક્યારેક જ કોઈને મિત્ર બનાવે છે. મિલાવ. લે અબ્દુલ, આ તારી ચિઠ્ઠી. અરે ઉસ્તાદ, આ આંસુ કેમ? મારી નાની બેન ખૂબ બીમાર છે. માં એમ લખે છે કે દવાના પૈસા નથી. શું થશે મારી બેનનું? સાહેબ, મારી બધી જ વસ્તુઓ તમારી પાસે જમા છે. એમાં એક સોનાની વીંટી છે. અબ્દુલની બેન બીમાર છે, તેથી એ સોનાની વીંટી તમે અબ્દુલની માને મોકલી આપો. એ મારી વિનંતી છે. શાબાશ દીકરા, ખરેખર તારામાં ખાનદાન મા બાપનું લોહી વહે છે. પરશુરામ ભાઈ, તારો ખૂબ જ આભાર. હાથ મિલાવ યાર. પરશુરામ બહુ ઓછા લોકો સાથે હાથ મિલાવે છે. શું વિચાર કરો છો બાપુ? 3 વર્ષ, હજુ માત્ર 3 વર્ષ જ વિત્યા છે. 70 વર્ષ બાકી. પણ પરશુરામ તો કાલે છૂટી ગયો. માં, માં,
ચાલ બેટા, આવી ગયો તો? અરે આ કોણ છે? આ પરશુરામ છે, મારો ભાઈબંધ. હું કેવો નસીબદાર છું, મને માં પણ મળી ગઈ. તને માં મળી ગઈ ને બેટા? હા. તો આ માની એક વાત માનીશ તું? માં માંગે તો મારો જીવ પણ આપી દઉં, માં કહે તો બીજાનો જીવ પણ લઈ લઉં. તો મને એક વચન આપ કે આજથી કોઈ ઉપર હાથ નહીં ઉપાડે. અરે મારા મારી કરે કોઈનું ભલું નથી થતું દીકરા. ભલે માં, હું વચન આપું છું. વાહ, તું પણ કમાલની ચીજ છે યાર. આવતા વેત જ મારી મામા ભાગ પડાવી લીધો. મને લાગે છે બે ચાર દાડામાં તો મારી બેન પણ ભાઈ ભાઈ કરતી તારી આગળ પાછળ કૂદશે. હા, આજથી જ હું પરશુરામને મારો ભાઈ માની ચૂકી છું. કેમ ભાઈલા? હા. કેટલું પાણી પીવું છે યાર? જાણે સાત છે નંબર તરસ્યો હોય એમ. હવે જલ્દી કર, મારે કોલેજ જવાનું મોડું થાય છે. જલ્દી કર. હા હા યાર,
એને કેમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થવાની હોય એમ વાત કરે છે? અરે મારી બેન ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થવાની જ. કેમ બેન, બરાબર ને? હા ભાઈ. પછી દેતાળી. હે શાબાશ. હા દેતાળી. જા જા ચાલ જા. એ તમે બને અહીંયા શું પાછો? જાઓ જઈને કામ કરો. આઈ શું તાળી બગાડવા આવ્યા છો? હે પરશુરામ, જાઓ જાઓ કામ કરો. હાલ ભાઈ લાવે. ભાઈ લાવ લાવ. આલે બાપુ. શું છે બાપુ? પગાર. પગાર? શેનો પગાર? પગાર નહીં મળે. પગાર નહીં મળે? હા. શું કામ? જઈને પૂછ તારી માને. તું જ્યારે જેલમાં હતો ને ત્યારે તારી માને 5000 રૂપિયા રોકડા આપ્યા હતા. રોકડા? પણ માં તો કહેતી હતી કે તમને 5000 ના બદલામાં 10000 આપી ચૂક્યા છે. અરે ઈ તો વ્યાજનું વ્યાજ હતું, મુદ્દલ તો હજી બાકી છે, સમજો. વ્યાજખોરની ઓલાદ. એ હું બોલ્યો? નહીં નહીં કાઈ નહીં કાઈ નહીં વીરસિંહ, અમે તો કહેતા હતા કે અમારા પૈસા આપી દે, બેનની કોલેજમાં ફી ભરવાની છે અમારે. કઈ બેન? પેલી દેતાળી વાળી. એ પગાર આપી દે અમારો તો. નહીં તો નહીં તો હું કરી લઈશ. નહીં 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 તો શું કરી લઈશ? બોલ ને હું કરી લઈશ. મને એક વચના કે આજથી કોઈ ઉપર હાસ નહીં પાડે. અરે મારા મારી ઘરે કોઈનું ભલું નથી થતું દીકરા. જવાન સાથે તારો ચહેરો પણ સળગાવી દઈશ. નહીં બાપુ, નહીં નહીં બાપુ, બાપુ એના બદલે હું તમારી માફી માંગુ છું. હું માંગુ છું માફી. નહીં, આ વીરજી સામે આજ સુધી કોઈએ ઊંચા અવાજે વાત નથી કરી, માટે એની સજા તો મળશે. સજા કરવી હોય તો મને કરો. નહીં પરશુરામ. ચૂપ. નહીં ચૂપ. સજા મને કરો બાપુ, અબ્દુને છોડી દો. હે મને કરો સજા. નહીં પરશુરામ. આજ તો તારી ભાઈબંધીની હું ખો બોલાવી દઈશ. ચાલ હવે આગળ ચાલ. ક્યાં ગમી છે? કેમ ચાલ મો કઈ તારા હાથ મોક. જિંદગી સુધરી જશે. કઈ નહીં યાર, કઈ નહીં. ચાલ ચાલ ઘરે ચાલ, મારા જોતી છે. ચાલ મારા માટે થઈને.
ખૂબ માર્યું છે. હું તને કહું છું, તારે રાક્ષસ સાથે લડવાની શી જરૂર હતી? પણ માં, આ જુલમ અને અન્યાય ક્યાં સુધી? માં ક્યાં સુધી? અરે બેટા, જુલમ અને અન્યાય તો ગરીબો પોતાના કપાળમાં લખાવીને જ લાવે છે. ગરીબ અને એને જુલ સહન કરવાનું લખાવીને જ આવે છે. બેટા, શું થયું બેટા? એવા એવા જાને પૂછે ને, શું થયું છે? સજાલા બાબુ સિંહ, લાસ્ટ નું પંચનામું કરો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપો. જી સાહેબ. હા તો ગુનેગાર વિશે શું જાણો છો? એક વાત પૂછું સાહેબ તમને. બોલો. આ મરી ગયેલો માણસ બહુ સારો માણસ હતો? ના, એ તો મોટો ગુનેગાર હતો. પોલીસ તો એને વર્ષોથી શોધતી હતી. એ તો વોન્ટેડ હતો, વોન્ટેડ. તો પછી નકામી પિંજર સીધ ને કરો છો? જાઓ તમારા સાહેબ ને જઈને તમે કયો કે તમે એને ઠાર કર્યો છે. સરકાર તમારું બહુમાન કરશે, ઈનામ આપશે, ઈનામ. બોલો, કોણે કર્યું છે ખૂન? સાહેબ, ગમે એને કર્યું હોય પણ તમને નથી લાગતું કે આને પોલીસ નું કામ કર્યું છે? એક્ઝેક્ટલી, મને આ ભાઈ ની વાત તો સાચી લાગે. જો સાહેબ,
સારી સાહેબ. ચાલો જીપ માં બેસી જાઓ. ચાલો. મારે ડીએસપી સાહેબને રિપોર્ટ કરવો પડશે. આ ગામના લોકો તપાસમાં બિલકુલ સહકાર આપતા નથી. માણસો વચ્ચે છે આ ગામમાં. પરશુરામ ને આપણા વચમાં કરી લ્યો એટલે આપણા પાસા પોબાર. નામ પ્રમાણે જ ગુણ છે તારા. તારી આ લાલ ચટા કાંખો જોઈને બદમાશો ની તો છાતી જ. પણ તમે ક્યાં બદમાશ છો? પરશુરામ, માણસ ની જિંદગી પણ આ પેપર વેટ જેવી જ હોય છે. કાલે તું ક્યાં હતો ને આજે ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે? સમજાય ભાષામાં વાત કરો કાલુ પ્રસાદ. સીધી વાત એટલી જ છે કે મને તમારા લોકોની મદદ ની જરૂર છે. હવે તમને એમ થતું હશે કે હું વીરસિંહ નો ભાઈબંધ દોસ્તાર અને મને તમારી મદદ ની શું જરૂર પડી? પણ રાજકારણમાં કોઈ કોઈનો ભાઈ નથી, દોસ્ત નથી. શું ચંગો મંગો? આલુ પ્રસાદ તો પ્રસાદ આપો. હજી આપો હજી. ઉઠાવ ઉઠાવી લે. આ બધા તારા જ છે. હા, અને હજી બીજા પણ આપીશ. પણ શરત માત્ર એટલી જ છે કે આ ચૂંટણીમાં ગામનો દરેક મત મને મળવો જોઈએ. અને એમાં જો કોઈ આડું આવે તો એને વીરસિંહની જેમ જ. પરશુરામ, એ તું મને બીજો વીરસિંહ બનાવવા માંગે છે? ચાલ યાદ રાખજે પરશુરામ, ઉતને ને તારા ખાનદાનને જડમૂળથી ઉખેડી નાખીશ. અરે તારે જે ઉખેડવું હોય તે ઉખેડી લેજે, પણ એટલું યાદ રાખજે કે ગરીબીની અમીરી છે એની ખુદદારી એનો સમાન. અને બીજી વાર આમ ગરીબોને ખરીદવા આવીશ તો હું તને સ્વધામ પહોંચાડી દઈશ. નહીં છોડું તમને લોકોને. આવો કાલુ પ્રસાદ, આવો. આજો મોટા, આજો ઢીલું થઈ ગયું. કા કાલુ પ્રસાદ, આ તમારું ધોતિયું કોણે ઢીલું કરી નાખ્યું? જેણે તમારા બાપનો ચોઈણો ઢીલો કરી નાખ્યો તો ને,
એને કોણ? પરશુરામ? હા, જેને કારણે તમારા લોકોનો બાપ વર્ષોથી જેલમાં હડી રહ્યો છે. મુદ્દાની વાત કરો કાલુ પ્રસાદ. કહું. શા માટે આવ્યા છો તમે? મુદ્દાની વાત એટલી જ છે કે આ ફેરી ચૂંટણીમાં મને તમારા લોકોની મદદ જોવે છે. નહીં, એ કદી નહીં બને. મારા બાપુ વખત સંગ તમારા ખાસ મિત્ર હતા, પણ એને છોડાવવા માટે તમે શું કર્યું? હમ, કાઈ નહીં. એ કાલુ, મોઢું સંભાળીને વાત કર, નહીતર ગુસ્સે નોથા નાનકા, એમ ગુસ્સે નોથા. જો, મારું કહેવાનું શું છે કે તમારો ને મારો દુશ્મન એક જ છે. કોણ? પરશુરામ. હા, એ રાજનીતિ એમ કહે છે કે દુશ્મન નો દુશ્મન એ આપણો ભાઈબંધ કહેવાય. જસુભા, પરશુરામ ખૂબ જ શક્તિશાળી બની ગયો છે. હવે જો તમારી તાકાત અને આ કાલુ પ્રસાદ ની ખતરનાક ખોપડી ભેગા થાય તો જ એનો નાશ થાય. પતુબા, ગુડુબા, કાલુ પ્રસાદ સાચું કહે છે. તો મિલાવો હાથ. ચાલ બેટા, જમી લે. અરે માં, અબ્દુલની થાળી ક્યાં છે? મેં તો મહેમાનો હારે જમી લીધો યાર. મહેમાનો સાથે? કોણ હતા મહેમાન? અબ્દુલને જોવા માટે છોકરી વાળા આવ્યા હતા. હે બદમાશ, મને કહેતો પણ નથી. શું વાત કરો યાર, ગોલકીના ના પાડે ને વયા ગયા. અરે શા માટે? શુક્ર ને મંગળ બે ઊંડા ખાડામાં પડ્યા છે, બહાર નીકળવાનું નામ જ નથી લેતા. બેટા, મારી એક વાત મારીશ તું? હવે તું જલ્દી જલ્દી લગ્ન કરી લે બસ, એટલે મારી આંખો ટાળી થાય. નહીં માં, મારા હૈયા વસે એવી છોકરી તમે આજ સુધી આ ધરતી પર જોઈ નથી.
મારવાડ મારા દેશમાં નિપજે તીન રતન, એક ઢોલો દૂજી મારવણ તીજો કસુંબલ રંગ. અરે ગર્વો ગુર્જર દેશ, ચૌદેશ વાગે ડંકા, સતી શુરા ને સંત વળી નિપજે નરબંકા. દીકરી તારી વાત તો સમજુ છું, પણ આપણી દુનિયા જ જુદી છે. આજે આ ગામ તો કાલે બીજા ગામ, ગામે ગામ નોખી માટી નોખા માનવી છે. પણ આ તો અનોખી માટી અને એનો અનોખો માનવી. દીકરી, પરદેશી સાથે પ્રીત બાંધવી ન પાલવે. માં, ભલે એ પરદેશી હોય, પણ મારા મનનો માણીકર છે. નાદાન ના બન દીકરી, ચાલ જલ્દી તૈયાર થઈ જા. નહીં માં, નહીં. જો તો ખરી, બહાર કેટલી બધી ભીડ છે. આ ભીડમાં મારો પરશુરામ છે? જો હા, તો આ ખેલ થશે, નહીતર નહીં. તેજલ, પરશુરામ વગર ખેલ નહીં થાય એમ ને? ઉડવા નહીં ચાલો છોકરી. ચાલ નાનકા.
છે ક્યાં? દરવાજો બંધ છે. પરશુરામ, પરશુરામ, પૂળું પર જશુભા તેજલ ઉપાડી ગયા છે. જો આવી ગઈ. જા 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 તમારા છોતરા કાઢી નાખીશ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે ના હોત તો. ચાલ દીકરી, રજા લઈએ. ચાલ. Thank you.
ભાભી અમારો ભેરુબંધ બહુ શરમાળ છે હો અહીં સુધી તો મેં લઈ આવ્યા આગળ તમે સંભાળો હવે ભરે દે મારી રકાબી નાક હજી નાક 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 ચાલ બોલો ભાઈ અરે વાહ આજે તો મારે આંગણે ગામ નું પંચ પધાર્યું છે બેસો બેસો બોલો શું વાત છે ભાઈ વાત એમ છે કે ગામનો ઉભો મોલ સુકાય છે એ તો ઠીક પણ પીવાનું પાણી ભરવા એ ગામના બૈરાઓએ બે ગામ દૂર જવું પડે છે ભાઈ તમે લોકો તો ગામના પંચ પરમેશ્વર છો તમે લોકો જે કહેશો તે મને મંજૂર છે ભાઈ હવે તું જ અમારો પંચ અને તું જ અમારો પરમેશ્વર તું જ આમાંથી કોઈક માર્ગ શોધી આપ અપના હાથ જગન્નાથ કાલે સવારે આખા પાનેલી ગામે કોદાળી તગારા પાડા લઈને નદીના પટમાં આવી જવાનું છે અને હા ત્યાં ના જાતના કોઈ વાળા નહીં ચાલે અને ગામની એકતાનો પહેલું પગથિયું મુહૂર્ત તેમના કામનું મુહૂર્ત જીવાભાઈ સોલંકી કરશે પરશુરામ જીવતો ના હોત તમારા સોગન બાપુ પરશુરામ ને હું જીવતો નહીં છોડું
મને વચન આપો, તમે રામને ખૂબ ભણાવશો, તમારા રસ્તા ઉપર ચાલવું ના પડે. હું તને વચન આપું છું તેજલ, વચન આપું છું, પણ મને મને છોડીને ના જા તેજલ, ના નહીં તેજલ, મને છોડીને નહીં નહીં તેજલ, મને નહીં, અરે નહીં.
ધ્રુવા ખૂન કેસમાં સાક્ષીઓની જુબાની અને પુરાવાના આધારે તમામ વિગતો તપાસ્યા પછી અદાલત આરોપી અબ્દુલને ગુનેગાર ઠેરવી જન્મટીપની સજા ફરમાવે છે. પરશુરામ, તારી ભાભી ક્યાં છે? કેમ દેખાતી નથી? અબ્દુલ, અબ્દુલ, ભાભી, ભાભી તો દીકરા, રોશની તો રોશની શું થયું? રોશની ને માં શું થયું? હા, રોશની ખુદાને પ્યારી થઈ ગઈ. અબ્દુલ, બહુ તો ગઈ, પણ આ માસૂમ ફૂલ તારા માટે છોડતી ગઈ છે. રોશની, રોશની તો જતી રહી, હવે આ માસૂમ ને મારો પ્રેમ કોણ આપશે? એ અબ્દુલ, અરે કેવી વાત કરે છે યાર? શું પરશુરામ મરી ગયો? મરી ગયો તારો દોસ્ત? અરે હું આપીશ એને માનો પ્રેમ, હું આપીશ એને માનો પ્રેમ. હા, મને મમતા જ નહીં, બાપ નો પ્રેમ પણ તારે જ આપવાનો છે દોસ્ત. હા દોસ્ત, હું નથી ઈચ્છતો કે 20-20 વર્ષ સુધી આ બાળકીને લોકોના મેળાનો માર સહન કરવો પડે કે આ ખૂનીની દીકરી છે, આનો બાપ જેલમાં છે, એની માં બાપ બધું તારે જ ભરવું પડશે. હા દોસ્ત, હું તને વચન આપું છું કે મારી આ દીકરીને હું કદી આંખોથી અડકી નહીં કરું. એ અબ્દુલ, ચાલ, સમય થઈ ગયો. પરશુરામ બધાનો, પણ પરશુરામ નું કોઈ નહીં. આજે બધું છે, પણ આ જગતમાં મારું કોઈ નથી. શક્તિ જગમાલ કોણ જાણે કેમ આજે મને અબ્દુલની ખૂબ જ યાદ આવે છે, ખૂબ જ યાદ આવે છે અબ્દુલની. ડાળી ડાળી બે ફૂલ ને એક છે ડાળી.
મજા આવી ગઈ. અરે અબ્દુલ, તારી સજામાં હજુ બે વર્ષ બાકી હતા ને? બાકી હતા, પણ સારી ચાલ ચલગત ના કારણે સરકાર મા બાપે મને વેલો છોડી મૂક્યો. રેશમા, પણ બાપુ, એ રડે છે શા માટે? આજે ઘણા સમય એની દીકરી દીકરીની યાદ આવી ગઈ. આજે જીવતી હોત તો તારા જેવડી જ હોત. ચાચા, મને તમારી જ દીકરી સમજો, ખરું ને બાપુ? અને હા બાપુ, એક સારા સમાચાર આપું. આવતીકાલે મારો ભાઈ રામ આવે છે. શું કહે છે? હા, રામ આવે છે. અબ્દુલ, આપણો રામ આવે છે. જાગવાન શક્તિ મેપા આખા ઘરને શણગારો. આજે મારા જીવતના અંધકારમાં જ્વાળા પાથરવા રામ આવે છે. આ દિવસની જ રાહ જોતો હતો. 20-20 વર્ષથી મારે કાળજે વેરની આગ મે સંગ્રહી રાખી હતી. આજ પરશુરામનો દીકરો ઘેર આવશે, પણ ઘેર આવશે માત્ર એની લાશ. એના જીવનમાં જ્વાળા નહીં, પણ અંધકારના ભયાનક ઓછાયા પથરાશે. રામને જોવા તરસતી પરશુરામની આંખો હંમેશા તરસતી જ રહે છે. બાલુ પ્રસાદ, આજ પરશુરામની આંખ સામે જેની સંતાનના ચીથરે ચીથરા ઉડી જશે. મંદિર તરફ જજે, ઘરાકે આડોડો થયો છે તો પાછળ જ છો. ગોળી મારીને ખોપરું ફાડી નાખીશ. ચાલ.
વખત સંગ આગળ બોલો તે મારા બે દીકરાને મારી નાખ્યા ને તો જોઈ લે તારા દીકરાની લાશ ના મેં ટુકડે ટુકડા કરી નાખ્યા વખત સંગ નો વખત આવે ત્યારે કોઈને છોડતો નથી વખત તો તારો હજુ પણ નથી આવ્યો વખત સંગ એ મારા દીકરાને બદલે તારા જ દીકરાને મારી નાખ્યો મારો દીકરો તો જો તારી નજર સામે જ આવી રહ્યો છે પરશુરામ તારા દીકરાના અગ્નિ સંસ્કાર કરી જા હું તને જીવતો નહીં છોડું ઓલીડા
છેટકા પેટલી બેસીના જીપ માં બહુ કકડા વધી ગયા તારા ચાલ બેસીના જીપ માં હા હા બેસી જા બેસી જા એ કોણ છે તું જુલમ અને અન્યાયની સામે મોતનો પેગામ છું ઓળખી લો મને હું પરશુરામનો રામ છું બેસો માત વધારે સારો નહીં માણસે હંમેશા હસતા રહેવું જોઈએ આમ શું જો છો લૂટીને દિલ અમારું પ્રશ્ન કાપું છું મળી જશે બધા ઉત્તર તમારા દિલને પૂછો એલા હું એમ કહું કે આટલા બધા પંચર તું ક્યાં પડાવી આવ્યો બાવળ બોરડી ના જાખરા માં ભરાણો તો કે હું ના તો લામ હાથે બચાણો તો રામ એટલે કોણ પરશુરામ નો રામ ના સોનલ નો રામ આ વળી સોનલ કોણ છે પાછી નગલ શેઠ ની દીકલી છે લામ હાલે પ્રેમ માં ઊંધે કાન પલી છે જો સોનલ હાલે માલા લગન નહીં થયા તું આપઘાત કલી અરે આપઘાત કરે આ કાળુ પ્રસાદ ના દુશ્મન આવડો ઢાંડા જેવો થઈને રો માં જા તારા લગન સોનલ આરે ચાહે અરે તારા બાપ ની તાકાત ને હજી તું ઓળખતો ના અરે ભલ ભલા ખેર ખાઓ આ કાળુ પ્રસાદ ને સલામ કરે છે તઈ ઓલા નગર શેઠ ની શું વિસાત એ નગર શેઠ ક્યાં છે ઓલો નગર શેઠ ક્યાં છે કાળુ પ્રસાદ તમે મારી દીકરી ની આ હિંમત કે મારા દીકરા ને લગ્ન કરવાની ના પડે લગ્ન હા હા લગ્ન અરે કાળુ પ્રસાદ નો દીકરો છે કોઈ રેંજી પૈજી નું નથી સમજો કે નહીં સમજાવી જજે તારી છોડીને ચૂપચાપ લગ્ન માટે તૈયાર થઈ જાય નકર મારું નામ કાળુ પ્રસાદ છે સમજો કે નહીં અરે પ્રસાદ ભરીને કાળા કામ કરતા ને કરાવતા બે મને આવડે છે તારા જે કઈ ધંધા છે ને એક નંબર થી માંડીને દસ નંબર સુધી ના એ બધા ધંધા એક ઘડી માં બંધ કરાવી જાય સમજાવી દેજે તારી દીકરી ને આ બધી વાતો અરે પણ મારી વાત તો સાંભળો અરે મારી વાત હું એમ કહું છું કે આ બધું શું છે મને શી ખબર તમારી દીકરી સોનલ આવે ને ત્યારે એને પૂછી જોજો સોનલ સોનલ ક્યાં છે રામ પ્રસાદ દિવસ સરસ છે ને એમ હેપી ઊંધું એટલે ઊંધું સમજો
હજી મારી કિડની બરાબર કામ કરે છે. કિડની? હા, કિડની. અરે કાંડી, આ કિડની નથી, મગજ છે. મગજ કિડની છે એટલે કિડની છે, મેં કીધું કિડની છે. સમજો સમજો. તારા અવાજ ને શું થયું? મારા અવાજ ને શું થયું? તારો અવાજ છોકરી જેવો કેવ લાગે છે. અરે તો તને એવું લાગે, પણ તારો અવાજ કે ભાઈડા જેવો લાગે છે. મારો અવાજ ભાઈડા જેવો નથી. મારો અવાજ ભાઈડા જેવો નથી. છે નથી. છે નથી. છે નથી. છે નથી. બસ આટલી જ વાર લાગી. શેર જઈને આજ શીખીને આવ્યો છે. પણ બાપુજી, તારે દલીલ કરવાની કોઈ જરૂર નથી. ગામના પાદરમાં ભાંગ પીને ગામની છોકરીઓ સાથે. પણ બાપુજી એમાં તો. વચ્ચે નહીં, વચ્ચે નહીં બોલો. એ બોલશે, ખાડી 70 વાર બોલશે. યાર નો હું મારા દીકરાને ધમકાવ્યા કરશ? પૂરી વાત જાણતો નથી ને? શરૂ થઈ ગયો રહ્યો. કોનો વાત છે? તું હું મુંગા મતર ઉભો છો? શું આ બધું તેસરો કર્યું તું? શરૂ કર્યું તું મે શું? અરે આ ઘાઘરા નો ઘેર ગમગમે એ બીજું હું. બોલ બોલ. હા, આ તો એણે જ એણે જ એણે જ એ માયખું કાઢીને છોકરાને ડરાવવાનું રહેવા દે. પૂરી વાત સાંભળી લે. બે એકબીજાને પ્રેમ કરે છે. હા હા, છોકરી છે આપણા તલકચંદ ની દીકરી સોનલ. તલકચંદ ની દીકરી સોનલ? તલકચંદ તો આપણો ખાસ ભાઈબંધ છે અબ્દુલ. આજે જઈને એની સાથે વાત કરીશ. બાપુજી તો અહીંયા ઉભો ઉભો શું કરે છે? ચાલ ચાલ ભાગ અહીંથી જાઓ. હા હા, તું અહીં ઉભો ઉભો શું કરે છે? ચાલ ભાગ 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 ભાગ. ચાચુ થેન્ક યુ. સેઠ જો કોણ આવ્યું છે? અરે પરશુરામ આવો આવો આવો. આ તમે મારે આંગણે ધન ગાડી ધન ભાગ. આવો બિરાજો બેસો. મફત મહેમાનો માટે ગરમા ગરમ ચા લાવવાની વ્યવસ્થા કર. અરે આપે મારે ત્યાં શું કામ ધક્કો ખાધો? મને કહ્યું હોત તો હું પોતે આવી જાત. નહીં શેઠ, વાત કંઈક એવી છે કે મારે જવું પડે. દેનાર કોઈ દી માંગનાર ને ખેર જતો નથી, માંગનારા દેનારને ઘેર જાય છે. આજે હું કંઈક માંગવા આવ્યો છું. સૌનું પૂરું કરનાર પરશુરામ આજ મારે ત્યાં કંઈક માંગવા આવ્યો છે. એથી વધારે રૂડું શું હોઈ શકે? માં તું માગે આપવા તૈયાર છું. ના ના ના, એવી કંઈ જરૂર નથી. વાત જાણે એમ છે કે. બોલો બોલો. હું મારા દીકરા માટે તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું. માફ કરજો પરશુરામ, પણ આ વાત નહીં બની શકે. નહીં બની શકે? પણ શું કામ? એનું કારણ છે કાલુપ્રસાદ. કાલુપ્રસાદ પોતે જ મને ધમકી આપીને ગયો છે કે મારી દીકરી સોનલના લગ્ન એના દીકરા સાથે જ કરવા પડશે. એની ચિંતા નહીં કરો સાહેબ, કાલુપ્રસાદને સાન હું ઠેકાણે લાવી દઈશ. ના ના, એવું ન કરતા. મારે ઝઘડામાં નથી પડવું. તલકચંદ, મારો દીકરો ને તારી દીકરી એકબીજાને ખૂબ જ ચાહે છે. પરશુરામે ભગવાન સિવાય કોઈની સામે હાથ જોડ્યા નથી. આજ તારી સામે હાથ જોડીને કહું છું, નહીં, તારી દીકરી મારા રામને આપી દે. શા માટે? મારી દીકરીને વિધવા બનાવવા? આ તમે શું બોલો છો? હું નથી ઈચ્છતી કે મારી દીકરીના લગ્ન ગુંડાના દીકરા હારે થાય. બસ તરકજન, બસ. નથી સાંભળે તારી કોઈ વાત. બહુ સાંભળી લીધું, બહુ જ સાંભળી લીધું. તો જ મારો પાંચ, તો જ મારો પરમેશ્વર એમ કહેતા હતા ને તમે? આજ આ તમારો પરમેશ્વર ગુંડો બની ગયો અબ્દુલ. શું થયું બાપુજી?
સોનલના બાપુએ હા પાડીને દીકરા તું સોનલને ખૂબ ચાહે છે? હા બાપુજી. જિંદગી ખુશાલીમાં વિતાવવા માંગે છે? બાપુજી, સોનલ જો મને મળી જશે ને તો મારી જિંદગી સ્વર્ગ બની જશે. તો તારું સ્વર્ગ વસાવવા તારા બાપ નું નરક છોડીને ચાલ જા. કોણા ઘરને નરક કહે છે? અરે, જ્યાં ભગવાનને પણ ભૂલાવે એવો મારો બાપ વસે છે આ ઘરમાં. આ ઘરમાં પરશુરામ નામનો ગુંડો વસે છે. હે બાપુ, જેણે આ ઘરને નાશ પરાવી દીધું છે. નહીં બાપુ, નહીં. જો હું નથી ઈચ્છતો કે મારા બાપે તું બાપ શું પાપ કરે છે? મારા બાપુએ શું પાપ કરે છે? બાપ તો પૂર્વ જન્મમાં કંઈક એવા કર્યા હશે કે મારો પડછાયો પણ અપશુકન્યાળ બની ગયો છે. જેની જેની ઉપર મારી છાયા પડી એ બધા જતા રહ્યા દીકરા, બધા જતા રહ્યા. દીકરા, હું તને ખુશ જોવા માંગુ છું, એટલે જ કહું છું કે મને છોડીને ચાલ્યો જા. તમને છોડીને ચાલ્યો જાઉં? ના બાપુ, ના. હું એ બાપનો દીકરો છું જેણે બીજાની આંખો હસતી જોવા માટે પોતાની આંખો આંસુથી છલકાવી છે. અરે અરે, આવા બાપ માટે એક સોનલ શું? 100 સોનલ કુરબાન બાપુ, 100 સોનલ કુરબાન, 100 સોનલ કુરબાન. આજે મારી પાસે તને આપવા માટે આશીર્વાદ પણ નથી. જા દીકરી, તારા બાપના ઘરે પાછી ચાલી જા. મારા બાપનું ઘર તો છોડીને આવી છું બાપુ, હવે તમે મને જાકાર આપશો તો હું ક્યાં જઈશ? મને સ્વીકારી લો, મને તમારી પુત્રવધુ તરીકે સ્વીકારી લો બાપુ. મને જકારો આપો છો? ઠીક છે, હું જાઉં છું. પણ આજ સુધી મેં સાંભળ્યું હતું કે પરશુરામના આંગણેથી કોઈ ખાલી હાથે નથી જતું. લાગે છે મેં ખોટું સાંભળ્યું હતું. તે સાચો જ સાંભળ્યો છે દીકરે, પરશુરામના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું જતું નથી અને આજે પણ નહીં જાય. ફૂલ જેવા ફૂલ સુંઘ્યા કરું, આખી રાત આ ફૂલ પર ફૂલડા વેર્યા કરું. જો તમે અમારી મદદ નહીં કરો તો મારો
છે એને શેરમાં લઈ જવાની મને મદદ કરો ભગવાન તમારું ભલું કરશે આજે આપણી સુહાગ રાત છે અને સુહાગ રાતે કોઈનો સુહાગ છીનવાઈ જશે તો આપણે આપણી જાતને માફ નહીં કરી શકીએ જાઓ રામ એનો સુહાગ બચાવી લો ચાલો બેન જલ્દી જાઓ ખાંડાના ખેલ ખેલવા એ કાયરોના કામ નહીં ગજ કેસરીને મારવા એ કુતરાઓના કામ નહીં જે કઈ કર્યું છે એ બરાબર જ કર્યું છે પરશુરામ રામ તારું લોહી છે અને તારા લોહીની તાસીર છે જુલ્મ અને અન્યાયનો સામનો કરવાનો કોણે કર્યું છે આ કાળું કામ જેણે પણ કર્યું હોય પરશુરામ હું એને જીવતો નહીં છોડું આટલી દશા માટે હા જાઓ તમે બધા શું થયું અબ્દુલ રામને છેતરીને જે લોકો લઈ ગયા હતા એની પાસેથી બધી વાતો કાવતો હતો હું હા તો પણ રેસમાં એ વાતો કાવતા હતા વાત નહીં લોહીના કોગળા ઉકાવતા હતા તમે
આ ઘર છે, પોલીસ સ્ટેશન કે અદાલત નથી. આ ઘર અદાલત છે રેશમા, પરશુરામ ની અદાલત છે આ ઘર. એટલે તમે ન્યાય કરશો એમ? શાના આધારે? આધાર માત્ર એક જ, મારા આત્માનો અવાજ. એટલે તમારા આત્માનો અવાજ કે એ જ ન્યાય ને? આત્મા કદી છૂટું બોલતો નથી રેશમા, દરેક માણસે પોતાના આત્માનો અવાજ પ્રમાણે જ વર્તવું જોઈએ. એમ તો મારો આત્મા કહે છે કે એક સ્ત્રી પર ત્રાસ ગુજારનાર આ અબ્દુલ ચાચાને એક થપ્પડ મારવી જોઈએ. આ તે શું કર્યું દીકરી? મેં જે કર્યું એ ઠીક જ કર્યું છે. આવા અનાથોના નાથ થઈને તમે ખોટું કરી રહ્યા છો. અનાથ? કોણ અનાથ? અબ્દુલ અનાથ? અરે અનાથ તો તારો આ બાપ છે. અબ્દુલ નહીં, અબ્દુલ નહીં. જેથી મારા બાપુ ગુજરી ગયા ને ત્યારે કારણ કે હું તારો બાપ નથી. શું કહ્યું તમે? તમે મારા બાપ નથી? હું તારો બાપ નથી. તારો બાપ તો છે ના પરશુરામ? નહીં, મને બોલવા દે અબ્દુલ. બહુ થઈ ગયું, બહુ થઈ ગયું દોસ્ત. તારો બાપ છે આ મારો દોસ્ત, મારો ભાઈ અબ્દુલ. અબ્દુલ તારો બાપ છે રેશમા. મને માફ કરી દે દોસ્ત, મારી તાલીમમાં ક્યાંક ખામી રહી ગઈ હશે, ખામી રહી ગઈ હશે. માફ કરી દે દોસ્ત, માફ કરી દે મને. ચાલ દે, દીકરા રેશમા ઘરમાં ક્યાંય નથી. પરશુરામ
અમે અમારી દીકરી સોનલ ને મળવા આવ્યા છીએ. માફ કરજો પરશુરામભાઈ, મારી પત્ની માં તો અક્કલ નથી. નાના તલકચંદ, તમારી પત્ની સાચું કહે છે. સોનલ, હું તને મારા દીકરાના બંધનમાંથી મુક્ત કરું છું. નહીં નહીં બાપુજી. જતી રહે બાપુજી. તેજલ, બધા મને છોડીને જતા રહ્યા. બાપુજી, બેના, તું એક પછી એક જતા રહ્યા, અને હવે લાગે છે કે રામ અને સોનલ પણ. બાપુજી, તમે એમ કેમ વિચારી લીધું કે હું તમને છોડીને જતી રહીશ? વિશ્વાસ રાખો, તમારા દીકરાને કાંઈ નહીં થાય. કોઈ પણ સ્ત્રી પોતાના મોઢે પોતાના પતિને મૃત્યુની વાત ક્યારેય નહીં કરે. અરે ન કરે નારાયણ, એવું કંઈ થઈ પણ જાય ને તો પણ તમારે પુત્ર વધુ તમને મૂકીને ક્યાંય નહીં જાય. કદી નહીં જાય. એક બીજી વાત, તમારા રામને, મારા રામને, આપણા રામને દુનિયાની કોઈ પણ તાકાત ઈચ્છે ને તો પણ આપણાથી નહીં છીનવી શકે. કદી નહીં છીનવી શકે. શું રામ હજી જીવે છે? અરે ભૂલી જા રામને, રામ તો કોમામાં પડ્યો છે. જીવશે કે મરશે એ તો રામનો રામ જાણે. પણ હું તો તને પરશુરામના મોતનો તમાશો દેખાડવા માંગુ છું. કારણ કે પરશુરામ જો જીવતો રહ્યો ને તો એના વેરની આગ તને ને મને બેને ધજાડી મૂકશે. પણ આખું પનેલી ગામ પરશુરામનું રક્ષક બની ચૂક્યું છે. ઘર દીઠ એક જવાન એનો રક્ષક છે. કાલુ પ્રસાદ, એને મારવો બહુ જ મુશ્કેલ છે. અરે ભૂલી જા, એનો ઈલાજ પણ મેં ખૂબ પહેલેથી વિચારી રાખ્યો છે. અને ઈલાજનું નામ છે SP પટેલ. પરશુરામ, હું એની ધરપકડ કરવા આવ્યો છું. ધરપકડ? વોરંટ છે તમારી પાસે? અને કોણ છે ફરિયાદી? ફરિયાદી? ફરિયાદી હું પોતે છું. એ વોરંટ, આ રહ્યું વોરંટ. પકડી
24 કલાક માત્ર 24 કલાકમાં હું બહાર આવીશ એસપી સાહેબ દીકરા પોલીસ અબ્દુલને પકડી ગઈ ગુજરાતીમાં વાત કરો યા તો પછી હિન્દીમાં અમારી રાષ્ટ્રભાષા હે ચરબી ચડી ગઈ લાગે છે તને તારી ઓકાત બતાડવી પડશે સર્વિસ કરી નાખો એને ખબરદાર પરશુરામ પર કોઈ હાથ ઉપાડ્યો છે તો જીવતા ને છોડું શગન જશુભા કરસન અબ્દુલ અબ્દુલ હું કહું છું તું બહાર જા તું મને મારવા માંગે છે ચાલ ચાલ માર છાતી પર મારવાની હિંમત નથી ચાલ પેટ ઉપર માર સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય કાળુ પ્રસાદ આપને અત્યારે જ સર્કિટ હાઉસમાં બોલાવે છે મારા મિત્ર છે વખતસિંહ બાપુ તમને કદાચ ખબર નહીં હોય એસપી સાહેબ પણ એમના ત્રણ ત્રણ દીકરાઓને પરશુરામે ઠાર કર્યા છે પાનેલી વિસ્તારમાં નિમણૂક કરાવી છે એટલે એટલે વળી બીજું શું એન્કાઉન્ટર એન્કાઉન્ટર કેવી વાત કરો છો સાહેબ હા એસપી સાહેબ કાનૂનના રક્ષકોએ ક્યારેક ક્યારેક કાનૂનની રક્ષા માટે કાયદો હાથમાં પણ લેવો પડે છે નહીં સાહેબ એ મારાથી નહીં બને હા તમે બોલો છો એસપી સાહેબ હા ગુનેગારોને પાઠ ભણાવવા માટે મેં ઘણી વાર કાયદો હાથમાં લીધો છે ખરો પણ માઇન્ડ વેલ કાનૂનની મર્યાદા મેં ક્યારેય નથી તોડી મારો
આરોપીને સજા આપવાનું કામ અદાલતનું છે, મારું નહીં. એસપી સાહેબ, ઉઠાવી લો આ બેગ. શું છે આ બેગમાં? ખતમ કરી નાખો પરશુરામને, પૂરા 50 લાખ છે. માણસ વેચાવ નથી હોતો. મેં આ વર્દી પહેરી છે તો દેશની રક્ષા માટે, કાનૂનની રક્ષા માટે. હું રક્ષક પતિને પક્ષક નહીં બનો. અરે એસપી સાહેબ, જરા મારી વાત તો સાંભળો. પહેલા કામ પૂરું કરો, પછી હું તમને પ્રમોશન અપાવીશ. જો પ્રમોશન. સત્તરમી બદલી માટે તૈયાર છો? આ તો પરશુરામ નો જમાઈ છે. વખત સંઘ, આ એસપી આપણી અસલિયત જાણી ગયો છે. અને એ આપણી પોલ ખોલી નાખે એ પહેલા જ હું એને ખતમ કરાવી નાખીશ. પરશુરામ નહીં અને કાં તો હું નહીં. તમારો અપશુકન્યાળ પડછાયો તમે મારા સુધી પણ લંબાવી દીધો. તમારી દીકરીનો સુહાગ છીનવી લેવા પણ તમે તૈયાર થઈ ગયા? નહીં નહીં નહીં.
તમારા આત્માના અવાજે એવો તે કેવો પોકાર પાડ્યો કે આજે આજે મારા પતિ પર ગોળી ચલાવી? નહીં રેશમા, નહીં. બસ કર રેશમા, બસ. મને માફ કરજો, મેં તમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે. રેશમા, રેશમા, તારા તાર બાપુનો પડછાયો અપશુકન્યા નથી. આજ તારા બાપુ ન હોત તો હું જીવતો ન હોત. એક વાત તને કહું, તારે બદલે હું જો આ પરશુરામનો દીકરો હોત ને તો એને છોડીને ક્યાંય ન જાત. બાપુ, બાપુ, મને માફ કરી દો બાપુ. માફી તો તારે મારી નહીં, પણ અતુલની માંગવી જોઈએ દીકરી. ના ના, હું શું મોઢું લઈને માફી માંગું? કઈ દીકરી પોતાના બાપને થપ્પડ મારી એની સામે ઊભી રહી શકે? હું પાપી છું, મને માફી નહીં, પણ મને સજા મળવી જોઈએ બાપુ. નહીં 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 નહીં. અરે, મા બાપનું હૃદય તો ખૂબ જ વિશાળ હોય છે દીકરી, હું જાણું છું. તું નહીં, એ તને જરૂર માફ કરી દેશે, જરૂર કરી દેશે. ચાલો એસી સાહેબ, ફરજ બજાવી છે તો હવે પૂરી પણ કરો. લઈ ચાલો મને અદાલતમાં. પરશુરામ સામેના સમગ્ર કેસની તપાસણી કરતા જણાય છે કે આ કેસ કોઈ ખાસ હેતુ માટે ઊભો કરાયેલો છે. પરશુરામ સામે રજૂ કરાયેલા આરોપો સાબિત કરવા માટે એક પણ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. આથી અદાલત પોલીસ તંત્રને અપૂરતી કાર્યવાહી કરવા બદલ ઠપકો આપે છે અને પરશુરામને નિર્દોષ જાહેર કરે છે. જિંદગી કુરબાન. નહીં અબ્દુલ, સો જિંદગી કુરબાન. અબ્દુલ દીકરા, માં પરશુરામ નું ધ્યાન રાખજે. માં પરશુરામ નું ધ્યાન રાખજે. એ અબ્દુલ, તું
મારી દીકરી, એને માફ કરી દે યાર, માફ કરી દે. બાપુ, 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 બાપુ મને માફ કરી દો. દીકરી, બેટા, મા બાપ સંતાનોને હંમેશા માફ કરતા હોય છે. પરશુરામ, મારી છેલ્લી ઈચ્છા, આપણે દોસ્તીનું ગીત સંભળાવ યાર, આપણી દોસ્તીનું ગીત. ઢાલ બનીશું એક બીજાને, સંકટ જ્યારે આવે, પીછે હટ ના કરશું જરીએ, ડાળું જ્યારે Thank you.
परशुराम छोड़ी दे कालू प्रसाद ने, नहीं तो तारा जमाई ने जमने दरवाजे पहुंचा ली दई। नहीं बाबूजी, मारी चिंता नहीं करता, खत्म करी नाखो हराम खोर ने। परछू संग्राम मा पाछा डग भरतो नथी, सिंह नु संतान छू शियाड़िया थी डरतो नथी। Ashuram, 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 Ashuram,